નમસ્કાર, ફરી એક વખત આપનું સ્વાગત છે લોકોની વ્યથાનું કનેક્શન એટલે કે ખિસ્સું યુટ્યુબ ચેનલમાં. ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ હતી, જેને કારણે છેલ્લા 3 દિવસથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસતો હતો. અને આજે એટલે કે આજે 20 તારીખના રોજ આ લો પ્રેશર સિસ્ટમ છે એ ઘણી બધી દૂર જતી રહી છે અને નબળી પણ પડી ચૂકી છે. પરંતુ આ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતની અંદર હજી 2 દિવસ જોવા મળવાની છે. એટલે કે 20 તારીખે અને 21 તારીખે આ લો પ્રેશર સિસ્ટમની અસર હજી ગુજરાતની અંદર જોવા મળવાની છે. અને હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે કે આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહી છે અને એની અસર હવે નથી થવાની, પરંતુ ત્યાં એક નવી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં તૈયાર થઈ ચૂકી છે. અને એ લો પ્રેશર સિસ્ટમને કારણે આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક જેવા રાજ્યો છે એની અંદર સારામાં સારો વરસાદ છે એ પડી શકે છે. અને મુંબઈ, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ એ લો પ્રેશર સિસ્ટમની અસર થઈ શકે છે. અને જેને કારણે ગુજરાતની અંદર, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ હજી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છે એ 22 તારીખ સુધી જોવા મળી શકે છે એવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. મિત્રો, જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે એનો ટ્રફ અથવા તો એટલી બધી મોટી નથી કે એ ગુજરાત ઉપર આવી શકે અને ગુજરાતમાં એની વધારે અસર જોવા મળી શકે. પરંતુ એના જે ભેજવાળા પવનો છે, એનો ટ્રફ છે, ઘેરાવો છે, થોડો ઘણો એ ત્યાં નીચેના જે ભારતના રાજ્યો છે એમાં જોવા મળશે. એને કારણે ગુજરાતની અંદર હજી 21 અને 22 તારીખે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ હશે કે જેની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે. અને અમુક વિસ્તારની અંદર છૂટોછવાયો ઝાપટા સ્વરૂપે વરસાદ પણ વરસી શકે છે. હવે મિત્રો, આપને જણાવું કે આજે 20 તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડવાની શક્યતાઓ થોડીક વધારે રહેલી છે. આપ સૌ જાણો છો, ગઈકાલે જેટલી આપણી આગાહી હતી, માહિતી હતી, એ મુજબ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર તોફાની વરસાદ જોવા મળ્યો હતો. અને મળતી માહિતી અનુસાર ઘણા બધા વિસ્તારોની અંદર 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો હતો. અને કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદ છે એ કાલે જોવા મળ્યો હતો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ સારું એવું થયું હતું. હવે ખેડૂત મિત્રો, આજે વાત કરીએ તો ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહી શકે છે. ખેડૂત મિત્રો, આપને જણાવી દઉં કે ખાસ કરીને કચ્છનો જે વિસ્તાર હશે અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ હશે જેમાં બનાસકાંઠા હોય, મહીસાગર હોય, સાબરકાંઠા હોય, પાટણ સુધીનો વિસ્તાર લઈ શકો છો કે જેમાં આજે વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે અથવા તો ક્યાંક છૂટો છવાયો ઝાપટા સ્વરૂપે વરસાદ પડે તો પડે, બાકી ત્યાં આજે શક્યતાઓ નથી રહેલી અને આગામી દિવસોની અંદર પણ નથી રહેલી. એટલે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાત ના જે જિલ્લાઓ છે એમાં હવે વરસાદની શક્યતા આજથી નથી. પરંતુ મિત્રો, હજી આજે એટલે કે 20 તારીખના રોજ ગુજરાતના, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં વરસાદનું પ્રમાણ થોડુંક વધે એવી શક્યતાઓ રહેલી છે. અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એમાં સૌથી વધારે શક્યતાઓ અમને પોરબંદર અને જૂનાગઢની અંદર જોવા મળી રહી છે. આ સાથે ભાવનગર, અમરેલી જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે, ગીર સોમનાથ છે, અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટનો વિસ્તાર પણ લઈ શકો છો, જામનગર પણ લઈ શકો છો અને મોરબીનો પણ થોડોક વિસ્તાર લઈ શકો છો. આ બધા વિસ્તારોની અંદર આજે હજી વરસાદનું પ્રમાણ છે એ જોવા મળી શકે છે. અને મિત્રો, આ બધા વિસ્તારોની અંદર બપોરના 2 વાગ્યા પછી વરસાદની એક્ટિવિટી ચાલુ થાય એવું લાગી રહ્યું છે, એ પહેલાં કોઈ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળવાની નથી. અને મિત્રો, વરસાદનું પ્રમાણ કાલ કરતાં છે એ આજે ઘણું બધું ઘટવાનું છે અને ધીમે ધીમે આગામી દિવસોની અંદર વરસાદનું પ્રમાણ નહિવત છે એ જોવા મળશે. એટલે કે 20 તારીખે હજી વરસાદનું પ્રમાણ છે એ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ત્યાર પછી 21 તારીખે હજી દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. 22 તારીખે લો પ્રેશરની થોડીક અસર થશે જે બંગાળની ખાડીમાં તૈયાર થયું છે એની. તો ખાલી માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં વલસાડ હોય, ભરૂચ હોય, ભરૂચથી નીચેના વિસ્તારો છે, સુરત છે, નર્મદા છે, ડાંગ છે, નવસારી છે, આ જિલ્લાની અંદર સામાન્ય હળવો વરસાદ છે એ 22 તારીખે હજી પડી શકે અથવા તો તે પછીના દિવસો હશે 23 તારીખથી લઈ અને મિત્રો 3 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતાઓ નથી અને કોઈ વાવાઝોડું પણ આવવાનું નથી. એટલે હજી આજે એટલે કે 20 તારીખના રોજ અને 21 તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમાં સામાન્ય હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. અને મિત્રો, અહીંયા તમને જણાવી દઉં કે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં ખાસ કરીને અમદાવાદ હોય, ગાંધીનગર સાઈડના જે વિસ્તારો હોય, ત્યાર પછી દાહોદ લાગુ વિસ્તારો હોય, આણંદ હોય, વડોદરા હોય, એ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદ પડે એવી થોડીક શક્યતાઓ રહેલી છે. બાકી ત્યાં વરસાદની શક્યતાઓ
છે એ બહુ વધારે રહેલી નથી, પરંતુ સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળી શકે છે બીજા જિલ્લાની સાપેક્ષમાં। છેલ્લા ત્રણ દિવસથી જે રીતે વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે બે દિવસમાં થોડોક ઓછો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ આજે થોડુંક પ્રમાણ ત્યાં વધી શકે એવી શક્યતાઓ લાગી રહી છે। મિત્રો, રેન એક્ટિવિટી બપોર દરમિયાન ચાલુ થશે તો એક નવો વિડીયો તમને આપીશ અને રાત્રે લાઈવ થવાનો પણ પ્રયત્ન કરશું। એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો અને તમારા જિલ્લાની, તમારા વિસ્તારની, તમારા તાલુકાની ખાસ એક નીચે કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।